नमस्कार। इन दिस वीडियो वी आर गोइंग टू लर्न हाउ टू फॉर्म WH क्वेश्चन। इट मीन्स इन आवर प्रीवियस वीडियो वी लर्न हाउ टू आइडेंटिफाई टेंस एंड ऑल्सो लर्न द स्ट्रक्चर ऑफ टेंस। एंड ह्यूर इन दिस वीडियो वी आर गोइंग टू लर्न हाउ टू फॉर्म WH क्वेश्चन। इट मीन्स के आप WH क्वेश्चन केवी रीते निर्माण करो केवी रीते अपने कोईपण शब्दों नीचे अंडरलाइन करेल हो अंडरलाइन शब्द नो उपयोग कर अपने केवी रीते प्रश्नार्थ वाक्य बना सकिए ए शीखवानु छे। परंतु आपणे ए प्रश्नार्थ वाक्य शीखशू के जो धोरण 8, 9 अने 10 ए त्रणेयमां कॉमन होय ए प्रश्नार्थ वाक्य शीखीशू। अने पछी जे धोरण 9 अने 10 मां जे वधारना WH क्वेश्चन आवे छे एना माटे आपणे एक अलग विडियो में आपणे एनी समझूती मेळवीशू। अत्यारे आपणे ए त्रणेय स्टैंडर्ड में जे कॉमन WH क्वेश्चन छे एनी माहिती मेळवशू। जो कि केटलाक आपणे कहता होय छे के WH क्वेश्चन अर्थात के WH फेमिली, पण खरेखर एने WH फेमिली कही शकीए नहीं। केम के हवे अमुक जे WH क्वेश्चन छे ए प्रोनाउन छे, तो अमुक जे छे ए एडजेक्टिव तरीके पण कार्य करे छे। तो एना रिलेटेड आम तो कही शकीए अलग अलग फेमिली ना सभ्यो छे, तेथी आपणे एने एक फेमिली कही शकीए नहीं। अने केटलाक केम पण कहता होय छे के WH क्वेश्चन के जे तो आपणे हाउ थी पण शुरुआत थता होय एने पण कहता होईए छीए, पण अहीं तो WH लखेल छे तो ए केवी रीते। पण तमे लास्ट में जोई सकता हो छो एच, एच अर्थात हाउ थी शुरू थता जे पण WH क्वेश्चन छे ए, अने W अर्थात के जे W थी शुरू थाय छे ए प्रश्नार्थ वाक्योनी समावेश अहीं थाय छे, अथवा तो ए प्रश्नार्थ शब्दोनो अहीं समावेश थाय छे। तो आजे आपणे कया WH शब्दोनो उपयोग करी अने प्रश्नार्थ वाक्य बनता शीखवानुं छे, तो एनी पहेला चर्चा करी राखुं, लिस्ट जोईए आपणे। तो आपणे चर्चा करवानी छे हु, वॉट, वेर, वेन, विच, हाउ मच, हाउ मेनी, हुम अने हुज़। आ हुम अने हुज़ नी जे चर्चा छे आपणे आज वीडियो मां करशुं, पर अने परंतु आ धोरण 8 मां आ बन्ने पूछाता नथी। परंतु आनी जे पण वाक्य रचनाओ छे ए आ बन्नेनी साथे मळती आवे छे, एटला माटे ए बन्नेने मे साथे समावेश करी लीधेल छे। तो हवे आपणे જોઈએ કે આ ભાઈ હુ એટલે શું, તો કે હુ નો અર્થ થાય છે કોણ, હુ નો અર્થ થાય છે કોણ। અને જ્યારે આપણે ક્યાં અંડરલાઈન આપેલી હશે ત્યારે આપણે હુ થી પ્રશ્ન બનાવશું, તો વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે જ્યારે અંડરલાઈન હશે ત્યારે આપણે હુ થી પ્રશ્ન બનાવશું, અને કર્તા તરીકે નામ અથવા સર્વનામ બંને હોઈ શકે છે। તો વોટ એટલે, વોટ એટલે શું, મને ખબર નથી વોટ એટલે શું થાય છે। ઓકે ચાલો, એ તો આપણે બધાને બધા જાણીએ છીએ કે વોટનો અર્થ શું થાય છે। અને વોટથી ક્વેશ્ચન ક્યારે બનાવશું, તો કે જ્યારે કર્મની નીચે અંડરલાઈન હોય ત્યારે। પરંતુ કર્મની જગ્યાએ શું હોવું જોઈએ, તો કે નામ હોવું જોઈએ। કર્મની જગ્યાએ નામ હશે અને એની નીચે જ્યારે અંડરલાઈન આપેલી હશે ત્યારે આપણે વોટથી પ્રશ્ન બનાવશું। તમને આ રીતે જ પૂછાય છે કેવી રીતે વાક્ય બનાવવા। હવે છે વેર, કે વેર નો અર્થ થાય છે ક્યાં, વેર અર્થાત ક્યાં। તો હવે આ વેરથી ક્વેશ્ચન કઈ રીતે બનાવશું, તો કે જ્યારે કોઈ સ્થળ સૂચક શબ્દની નીચે, જ્યારે કોઈ સ્થળ સૂચક શબ્દની નીચે અંડરલાઈન કરેલી હશે ત્યારે આપણે વેરથી પ્રશ્ન બનાવશું। ફોર એક્ઝામ્પલ, ભાઈ કેવા કેવા સ્થાન, તો કે ઓફિસ હોઈ શકે, સ્કૂલ હોઈ શકે, ઘર હોઈ શકે, પછી ટેબલ પર હોઈ શકે, હાથ પર હોઈ શકે, પેન ક્યાં છે, તો કે હાથ પર છે, તો કે પેનનું સ્થાન શું દર્શાવે છે, તો કે હાથ પર, તો એ હાથ પર એ સ્થાન છે, અને હાથ પરની અંડરલાઈન હોય તો ટાઈમ આપણે વેરથી ક્વેશ્ચન બનાવી શકીએ। વેન, વેનનો અર્થ થાય છે ક્યારે, ક્યારે અર્થાત કે સમયનું સૂચન કરે છે, તો કોઈ સમય સૂચક શબ્દની નીચે અંડરલાઈન હશે તો એટ ધ ટાઈમ આપણે વેનથી ક્વેશ્ચન બનાવશું। ફોર એક્ઝામ્પલ, એવરી ડે, ડેલી, ઇન ધ મોર્નિંગ, હા કોઈ ઘડિયાળનો સમય દર્શાવેલો હોય તો એની નીચે અંડરલાઈન આપેલી હશે, એટ ધ ટાઈમ આપણે વેનથી ક્વેશ્ચન બનાવશું। તો પછી વીજથી ક્યારે ક્વેશ્ચન બનાવશું, હા વીજ તો શું દર્શાવે છે, વીજ ઇટ મીન્સ કયું, કઈ, કયો, એવો અર્થ થાય છે। તો જ્યારે પસંદગીનો ભાવ દર્શાવવાનો હોય, શું દર્શાવેલ હોય, પસંદગીનો ભાવ દર્શાવેલ હોય, એટ ધ ટાઈમ આપણે વીજનો, ફોર એક્ઝામ્પલ કે મેં દફતર લીધું,
કયું દફતર? તો કે લાલ દફતર. તો આ લાલ જે છે એ શું દર્શાવે છે? તો કે પસંદગીનો ભાવ દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે જ્યારે એડજેક્ટિવની નીચે અંડરલાઈન હોય, અર્થાત વિશેષણની નીચે અંડરલાઈન હશે, એટ ધ ટાઈમ આપણે વિચથી ક્વેશ્ચન બનાવીશું. તો પછી હાઉ મચ અને હાઉ મેની, તો કે બંને શું દર્શાવે છે? કે જથ્થો દર્શાવે છે અથવા તો એની સંખ્યા દર્શાવે છે. હાઉ મચ જેનું અર્થ થાય છે કેટલું, અને હાઉ મેની જેનું અર્થ છે કેટલું, કેટલા, કેટલી, એવો અર્થ થતો હોય છે. તો બંનેનો અર્થ તો આમ જો કે જોવા જઈએ સેમ છે, પરંતુ આનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ગણી ન શકાય એની સાથે થશે, અને જ્યારે હાઉ મેનીનો ઉપયોગ ગણી શકાય એવા નામની સાથે આપણે કરીએ છીએ. તો પછી હુમનો ઉપયોગ ક્યાં કરશું? નો ડાઉટ કે હુમ એટલે, તો કે હુમ એટલે કોને. હા, અને જ્યારે હુમનો ઉપયોગ કરવાનો હશે ત્યારે કર્મની નીચે અંડરલાઈન કરેલી હશે. તમે કહેશો કે વોટ પર પણ કર્મની નીચે અંડરલાઈન અને હુમ પર પણ કર્મની નીચે અંડરલાઈન. તો પછી આપણે બંનેને ઓળખવું કઈ રીતે? કે હવે મારે વોટથી બનાવવો કે હુમથી? પણ જ્યારે કર્મના સ્થાને નામ હશે ત્યારે વોટથી બનાવશું, અને કર્મના સ્થાને જ્યારે સર્વનામ આપેલ હશે, સર્વનામ જેને આપણે પ્રોનાઉન કહીએ છીએ, નામ જેને આપણે નાઉન કહીએ છીએ, તો જ્યારે સર્વનામની નીચે અંડરલાઈન હશે કર્મના સ્થાને, તો એ ધ ટાઈમ આપણે હુમથી પ્રશ્ન બનાવશું. પણ હા, હવે કર્તાની સ્થાને હવે નામ હોય કે પછી સર્વનામ, એની નીચે અંડરલાઈન હશે તો આપણે હુથી જ પ્રશ્ન બનાવશું. હુઝ, ભાઈ આ સમજો. તો કે હુઝ જો કેનું સ્થાન કર્તાની સ્થાને પણ હોઈ શકે અને કર્મની સ્થાને પણ હોઈ શકે. હુઝ કે જેનું અર્થ થાય છે કોનું, જે સંબંધક વિભક્તિ આપણે ભણ્યા છીએ, ક્યાં છે એપોસ્ટ્રોફીસનો ઉપયોગ ભણ્યા છીએ, પછી સંબંધક વિભક્તિના જે આપણે પ્રોનાઉન ભણ્યા છીએ, પઝેસિવ નાઉન એન્ડ પઝેસિવ પ્રોનાઉન ભણ્યા છીએ એન્ડ પઝેસિવ એડજેક્ટિવ ભણ્યા છીએ. બસ, તો પઝેસિવ નાઉન, પઝેસિવ એડજેક્ટિવ અને પઝેસિવ જે પ્રોનાઉન છે એની નીચે જ્યારે અંડરલાઈન જોવા મળે એટ ધ ટાઈમ આપણે હુઝથી ક્વેશ્ચન બનાવશું. અને હુઝથી ક્વેશ્ચન બનાવવા માટે શેની નીચે અંડરલાઈન હશે આપણે ચર્ચા કરી. એક તો પઝેસિવ નાઉન, પઝેસિવ પ્રોનાઉન અને પઝેસિવ એડજેક્ટિવ, આટલાની નીચે અંડરલાઈન જોવા મળે તો તે ટાઈમ આપણે હુઝથી ક્વેશ્ચન બનાવશું. તો અહીં આપણે એ ચર્ચા કરી કે બધા જે ડબ્લ્યુએચ ક્વેશ્ચન આપણે શીખવાના છે એનો શું અર્થ છે, અને કયા શબ્દની નીચે અંડરલાઈન, વાક્યમાં કયા શબ્દની નીચે અંડરલાઈન કરેલ હોય ત્યારે આપણે એ ડબ્લ્યુએચ ક્વેશ્ચનનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના રહેશે એ આપણે શીખ્યા. પરંતુ માત્ર આટલું ઇનફ છે કે જે રીતે તમને ખ્યાલ હોય તો ટેન્સના વાક્યો બનાવવા માટે આપણે વાક્ય રચનાની જરૂર પડેલી હતી, તો અહીં પણ આપણે ફરી પાછા ડબ્લ્યુએચ ક્વેશ્ચનનું ઘર બનાવવાનું છે. તો ફરી આપણે કડિયા બની અને પહેલાં શું બનાવશું? તો કે એન્જિનિયર પાસે માળખું બનાવવા જઈએ, કે પછી કડિયા પોતે માળખું બનાવી લે. તો ચાલો ને આજે આપણે પોતે જ માળખું બનાવી અને ડબ્લ્યુએચ ક્વેશ્ચનના વાક્યો કેવી રીતે બનાવવા એ શીખવાનો પ્રયત્ન કરીએ. હા, અને આપણે એ જે પણ વાક્યરચના શીખવાના છીએ એ વાક્યરચના શીખવા માટે તમને ખ્યાલ હોય તો ગમત સાથે જ્ઞાન મેળવવાનું હોય, તો બસ આપણે વાક્યરચના પણ એ રીતે જ યાદ રાખશું કે જેથી આપણે લાઈફ ટાઈમ એ વાક્યરચના યાદ રહી જશે. તો હવે પહેલાં તો આપણે હું આપેલ છે, પરંતુ હુની જ્યારે વાક્યરચના, જો કે જરૂર છે ને કે કર્તાની નીચે અંડરલાઈન આપેલ હોય તો એ કર્તાની જગ્યાએ હું મૂકી પછીનું સેન્ટેન્સ આપણે એના એ મૂકવાનું હોય છે. પરંતુ એ યાદ હોવું જોઈએ કે હું પછી હંમેશા ક્રિયાપદ આપેલ હોય છે. ક્રિયાપદ પછી મેઇન રૂપમાં હોય, મેઇન વર્બમાં હોય કે પછી સહાયકારક ક્રિયાપદ તરીકે હોય, પરંતુ હંમેશા હુની સાથે એવી આશા રાખવામાં આવે છે કે હંમેશા ત્રીજા પુરુષ એકવચનની સાથે જે ક્રિયાપદ વપરાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એ જ ક્રિયાપદનો ઉપયોગ થવો જોઈએ. તો શરૂઆત કરીએ આપણે વોટ, વેર, વેન અને સાથે સાથે હુમની પણ. હવે આ બધા સમજી લો કે આ બધા કોણ છે? વોટ, વેર, વેન અને હુમ, તો કે ટીચરો છે. તમને ખ્યાલ છે ને ઘણી વખત આ પ્રકારની આપણે શાળામાં પણ ચર્ચા કરેલી છે કે આ વોટ, વેર અને વેન અને હુમ એ ટીચર છે. હવે આ ટીચરને કંઈક સમસ્યા ઉદ્ભવી, આ બધા ટીચર પાસે કંઈક સમસ્યા આવે છે, તો એ સમસ્યાના સમાધાન માટે એ કોની પાસે જશે? તો કે આપણા પ્રિન્સિપલ સર પાસે જશે. તમને ખ્યાલ છે કે આપણા પ્રિન્સિપલ સર એટલે કોણ?
तो के प्रिंसिपल सर इट मीन्स आपणे कही शकीए ऑक्सिलरी वर्ब जेने आपणे गुजरातीमां कहीए तो सहायकारक क्रियापद। हाँ तो हवे आपणा सहायकारक क्रियापद भाई आवी गया। हाँ सहायकारक क्रियापद भाई एटले आपणा कोण थशे तो के आपणा प्रिंसिपल सर। हाँ नानो आम तम लखू छू के जेथी तमने समझाय। अने आ WH क्वेश्चन कोण छे बधा टीचर्स छे। हवे प्रिंसिपल सर पासे क्या के सर अमने आ प्रकारनी कंईक समस्या छे तो हवे समस्यानुं समाधान जोईए छे। तो हवे समस्याना समाधान माटे प्रिंसिपल सर के चलो एक वखत आ बाबते आपणे ट्रस्टीश्रीओ साथे पण चर्चा करी लईए। हवे ट्रस्टीश्रीओ साथे चर्चा करवा माटे ए लोको जाय छे ने बधा त्यां पहोंच्या। हवे ट्रस्टी इट मीन्स के शाळाना કરતા હરતા કહી શકીએ। हाँ तो एना पछी आपणे જોઈશે કરતા। કરતા તરીકે નામ યા પ્રોનાઉન કઈ પણ હોઈ શકે છે। તમને ખ્યાલ ના આવતો કે કરતા શું છે, જો કે આપણે એની ડિટેલ પૂર્વકની ચર્ચા કરી છે કે ભાઈ કરતા કોને કહે છે। એટલા માટે જ મેં શરૂઆતમાં બેઝિક લીધેલ હતું કે જેથી તમે આગળ એ પ્રકારના કોઈ પણ શબ્દનો ઉપયોગ થયેલો જો ત્યારે ડર લાગે નહીં કે ભાઈ આ શબ્દ તો અમે પહેલી વખત સાંભળ્યો છે, અમને ખ્યાલ નથી। તો ભાઈ આ કરતા એટલે શું, વાક્યની શરૂઆતમાં આપેલું નામ કે પ્રોનામ, તો એ ક્યાં આવશે તો કે પ્રિન્સિપલ સર પછી। તો હવે એ સમસ્યાનો હલ આવી ગયો છે। હવે સમસ્યા કોના રિલેટેડ હશે, તો કે સમસ્યા તો બાળકો રિલેટેડ હશે ને। હા તો હવે આવે છે આપણા બાળકો। બાળકો ઇટ મીન્સ કે ક્રિયાપદ। હા તો જો અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી કે આ ટીચરોને કંઈક સમસ્યા ઉદભવી, સમસ્યા કોના રિલેટેડ, બાળકોના રિલેટેડ, કેમ કે બાળકો પર જ આધારિત છે આપણા પ્રિન્સિપલ સર, કેમ કે બાળકો કેવા હશે, બાળકો વધારે પડતા ગાંડા જેવા વ્યવહાર કરતા હશે તો પ્રિન્સિપલ સર બહુ ગુસ્સામાં હશે, જ્યારે બાળકો શાંત હશે ત્યારે પ્રિન્સિપલ સર પણ એની સાથે મજાક મસ્તીના મૂળમાં હશે। તો આ પ્રકારનું પ્રિન્સિપલ સરનું કેવું મૂળ છે એ કોના પર આધાર રાખે છે, બાળકો પર આધાર રાખે છે। પેલા ટીચર, ટીચર ઇટ મી WH ક્વેશ્ચન, પછી સહાયકારક ક્રિયાપદ અર્થાત કે આપણા પ્રિન્સિપલ સર, પછી આવશે કરતા અર્થાત કે આપણા ટ્રસ્ટીશ્રીઓ, કરતા જેને આપણે સબ્જેક્ટ પણ કહીએ છીએ, અને પછી આવશે ક્રિયાપદ, ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ છીએ, અને આપણે એને શું નામ આપ્યું છે, બાળકો। તો તમને આ યાદ રાખવો પડશે ક્રમ, પેલા ટીચર, ટીચર ગયા પ્રિન્સિપલ સર પાસે, પ્રિન્સિપલ ગયા ટ્રસ્ટીઓ પાસે, અને બધા પ્રિન્સિપલ સર, ટીચર અને ટ્રસ્ટીઓ એ બધા ક્યાં જાય છે, બાળકોની પાસે। હા હવે અહીં જો પેલા તો બીજા જે સહાયકારક ક્રિયાપદ હશે એમાં આપણે કંઈ વાંધો આવશે નહીં, પણ તમને ખ્યાલ હોય તો આપણે વાક્યરચના શીખ્યા હતા અને ટેન્સ પણ શીખ્યા ત્યારે જોયું કે જ્યારે આગળ ડૂ, ડઝ અને ડીડ હશે અર્થાત પ્રિન્સિપલ સર ખૂબ જ ગુસ્સામાં, કેમ કે બાળકો બહુ જ મસ્તી કરતા હતા એટલા માટે, તો ડૂ, ડઝ અને ડીડ અર્થાત પ્રિન્સિપલ સર ગુસ્સામાં, તો બાળકો કેવા હોય, તો બાળકો એના મૂળ રૂપમાં આવી જતા હોય છે। અને પાછળ જો કંઈ પણ અન્ય શબ્દો હોય તો એ અન્ય શબ્દને એડ કરવા, ઇટ મીન્સ અધર વર્ડ્સને એડ કરવા, અને જો ન હોય તો પાછળ પ્રશ્નાર્થ ચિહ્નને એડ કરી દેવું। તો હવે જુઓ વાક્યરચના આપણે યાદ રહે કે વોટ, વેર, વેન અને હુમ પછી શું આવું ફરજિયાત છે, તો કે વોટ, વેર અને હુમ પછી પ્રિન્સિપલ સર, પછી ટ્રસ્ટી, પછી બાળકો, પછી વધારાના જે પણ કોઈ પણ કામદારો હોય એ, જો હોય તો લખવાના કામદારો, ન હોય તો નહીં લખવાના, અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન। તો આ રીતે આપણે વોટ, વેર અને હુમની વાક્યરચના જોઈ। તો હવે ચર્ચા કરીએ એના પછીની વાક્યરચનાઓની। હા હવે ફરી પાછા આ ટીચરની ટીમનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, હવે કોને પ્રશ્ન ઉદ્ભવે છે, તો કે વીચ, હુઝ, હાઉ મેની એન્ડ હાઉ મચ વાળા જે ટીચરો છે ને એ ટીચરને પ્રશ્ન ઉદ્ભવ્યો। તો એ ટીચરો પણ કોની પાસે જાય છે, પ્રિન્સિપલ સર પાસે જાય છે, પરંતુ પ્રિન્સિપલ સર તો હાજર હોતા નથી। જો પ્રિન્સિપલ સર હાજર નથી હોતા તો આપણી શાળામાં ખ્યાલ હોય તો માસી છે, તો માસીને જણાવે છે આ ટીચરો, કોને જણાવે છે, માસીને જણાવે છે। આપણે જોશું કે માસી કોણ છે ની પછી લખીએ, તો એ માસી પાસે જશે ત્યારે એ તો લખી દઈ ગઈ, કોની પાસે જશે પછી, માસી પાસે। જો વીચ, હુઝ, હાઉ મચ અને હાઉ મેની એને જ્યારે પ્રશ્ન ઉદ્ભવે છે તો કોની પાસે જાય છે, પ્રિન્સિપલ સર પાસે, પણ પ્રિન્સિપલ સર એટ ધ ટાઈમ હાજર હોતા નથી, એ કોઈ ક્લાસમાં કંઈક સૂચના આપવા ગયા છે। હા તો હવે માસીને જણાવે છે કે માસી જ્યારે પ્રિન્સિપલ સર આવે ત્યારે એમને જણાવજો, જ્યારે ટીચરો આવું માસીને કહેતા હોય છે એવામાં જ કોણ આવે છે,
तो के आपड़ा प्रिंसिपल सर आव्या। हाँ तो फरी पाछू प्रिंसिपल सरे कीधु के चलो आपणे आ बाबतनी चर्चा कोनी पासे करी आवीए, तो के आपड़ा करता हर्ता अर्थात ट्रस्टी पासे जईने करी आवी। तो एनी समस्यानो हल निकळ्या पछी ए कोनी पासे जाय छे, तो के बाळको पासे जाय छे। અને જો બાળકો સિવાય અન્ય કોઈ હોય તો એને પણ માહિતી આપી દે છે, જો ન હોય તો માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન આપણે મૂકી દેવાનું રહેશે। જો કેવું સહેલું છે, બધું એ જ છે, એડવર્બ સોરી ઓક્ઝિલરી વર્બ, કર્તા, ક્રિયાપદ, અધરવર્ડ્સ એન્ડ પ્રશ્નાર્થ ચિહ્ન, ઇટ મીન્સ ક્વેશ્ચન માર્ક। તો હવે માસી તરીકે શું મૂકવાનું રહેશે? હા તો હવે માસી તરીકે તમને જે પણ શબ્દની નીચે અંડરલાઈન આપેલી હશે એ શબ્દની તરત પછી રહેલો જે પણ શબ્દ હશે એ શબ્દ આપણે માસી તરીકે મૂકવાનો રહેશે। ઇટ મીન્સ એ ત્યાં કોઈ પણ નામ આપેલ હશે, કોઈ પણ નામ આપેલ હશે એ નામને આપણે માસીના સ્થાને મૂકવાના રહેશે। તો હવે આપણે શું જોઈએ, તો કે પહેલા તો લિસ્ટ પણ જોઈ લીધું, પછી આપણે એ પણ જોઈ લીધું કે રીતે વાક્ય રચના બનાવી, હવે આપણે જોઈએ કે કેવી રીતે વાક્ય રચનાનો ઉપયોગ કરી અને વાક્યો બનાવવાના રહેશે, પ્રશ્નાર્થ વાક્યો બનાવીએ। ચાલો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, મયુરી ઇઝ સિંગિંગ અ સોંગ। તો કદાચ હોય તમને મયુરી અર્થાત વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન આપેલ હશે, તો એટ ધ ટાઈમ તમે સેનાથી ક્વેશ્ચન બનાવશો। અત્યારે ચર્ચા કરી કે વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે અંડરલાઈન હશે તો સેનાથી ક્વેશ્ચન બનાવશું, હુથી। હા હવે જુઓ આ ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી જો મસ્ત મજાનો શબ્દ આપે છે, ગાય છે, ગાય છે ભાઈ શું ગાય છે, શુંથી જવાબ મળ્યો અર્થાત કે એ કર્મ છે, અને કર્મની જગ્યાએ જો નામ આપેલ છે, પ્રોનાઉન નથી કે સર્વનામ નથી, નામ આપેલ છે અર્થાત આપણે સેનાથી ક્વેશ્ચન બનાવશું, વોટથી ક્વેશ્ચન બનાવશું। તો ચાલો આપણે પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ, વાક્ય રચના તો આપણે જાણીએ છીએ, હવે મયુરી ઇટ મીન્સ કર્તાની નીચે અંડરલાઈન હુથી પ્રશ્ન બનાવવો છે, તો બસ મયુરીની જગ્યાએ માત્ર આપણે શું મૂકવાનું છે, હું મૂકીશું, ને પછી વાક્ય એમના એમ, પછી પાછું મયુરી મૂકવાનું નથી, તો ઇઝ મૂકી દીધું, પછી સિંગિંગનું સિંગિંગ, પછી અ સોંગ મૂકીશું, હા અ સોંગ મૂકીશું, અને એ બાબતને ધ્યાનમાં રાખવાનું કે જ્યારે તમે જે પણ નીચે અંડરલાઈન છે અને જેના આધારે પ્રશ્ન બનાવો છો એ શબ્દ એ પ્રશ્નાર્થ વાક્યમાં આવવો જોઈએ નહીં। તમે કે સોઈ મયુરી નીચે અંડરલાઈન હતી, તમે મયુરી તે લખ્યું નથી પણ અ સોંગ લખેલ છે, પરંતુ અત્યારે મેં અ સોંગથી લઈને પ્રશ્ન બનાવેલ નથી, મેં મયુરીથી લઈને પ્રશ્ન બનાવેલ હતો। હવે જોઈએ અ સોંગ, અસંગ અર્થાત આપણે જોઈ લીધું કે વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો કોઈને પણ પૂછ્યા વગર આપણે વોટ મૂકવાનો, ઇટ મીન્સ ટીચર આવી ગયા છે, ટીચર પછી જોઈશે પ્રિન્સિપલ સર, ઇટ મીન્સ ઓક્ઝિલરી વર્બ, સહાયકારક ક્રિયાપદ। જુઓ તો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કોણ છે, તો કે ઇઝ, તો શું મૂકી દેશું અહીં, ઇઝ મૂકી દેશું। તો હવે વાક્યનો કરતા કોણ છે, મીન્સ ટ્રસ્ટી જોઈશે, કરતા એટલે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ, તો વોટ પછી ઇઝ પછી શું મૂકીશું, મયુરી, ઇટ મીન્સ કે અહીં શું આવી ગયા છે, ટીચર પણ આવી ગયા છે, પ્રિન્સિપલ સર પણ આવી ગયા છે, ને આપણા ટ્રસ્ટીઓ પણ આવી ગયા છે। હવે બાળકો જોઈએ છે, તો બાળકો મળ્યા તમને, હા મને તો મળી ગયા, તો કે ગાવાની ક્રિયાની વાત છે, તો હવે અહીં શું આવી જશે પાછળ, સિંગિંગનું સિંગિંગ, કે સિંગિંગની વાત થઈ રહી છે, એટલા માટે આપણા જે પ્રિન્સિપલ સર છે એ એકદમ ખુશમ ખુશ છે, તેથી બાળકો પણ ખુશ જ છે, એટલે અહીં કોઈ પ્રિન્સિપલ સર ગુસ્સામાં નથી। તો આ રીતે આપણે મયુરી અને અસોંગની નીચે અંડરલાઈન હતી તો પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું। ચાલો હવે બીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, જયા વોઝ રાઇટિંગ અ પોએમ ઇન ધ મોર્નિંગ, અહીં મોર્નિંગ સમાતું નથી એટલા માટે મેં એમ ઓ આર કરેલ છે, જેનો અર્થ છે મોર્નિંગ, ઓકે ચાલો જોઈ લેજો એને। હવે જયાની નીચે અંડરલાઈન આપેલ હોય, પોએમની નીચે અંડરલાઈન આપેલ હોય, અને ઇન ધ મોર્નિંગની નીચે અંડરલાઈન આપેલ હોય, તો એટ ધ ટાઈમ આપણે કેવી રીતે બનાવશું, જયાની નીચે તો ખ્યાલ પડી ગયો આપણે કે જયાની જગ્યાએ શું મૂકી દેશું, જયાની જગ્યાએ માત્ર હું મૂકી દેશું, અને પછીનું વાક્ય એમના એમ, અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેશું, બસ થઈ ગયું ને, છે ને સિમ્પલ। હવે અ પોએમની નીચે અંડરલાઈન હોય છે તો શું કરશું, વોઝ રાઇટિંગ ઇટ મીન્સ લખી રહ્યો હતો,
लखी रहे हो तो भाई शू लखी रहे हो तो अ पोएम इट मीन्स कविता लखी रहे हो तो शू थी प्रश्न मळ्यो प्रश्न नो जवाब मळ्यो तो सेना थी प्रश्न बनावशु वोट थी अर्थात के कर्म छे ने कर्म नी स्थाने नाम छे एटले आपणे वोट थी प्रश्न बनावशु इन द मॉर्निंग इट मीन्स सवार मा आ समय दर्शावे छे अने समय दर्शावे एटले आपणे सेना थी प्रश्न बनावशु वेन थी चलो हवे मळ्यु के आपणे हू थी तो बनावी लीधुं हवे वोट अने वेन थी बनावानो प्रयत्न करिए तो अ पोएम माटे शू मूक्यु स्टार्टिंग मा वोट मूक्यु अने वोट पछी जोईशे आपणे सहायकारक क्रियापद अर्थात प्रिंसिपल सर तो प्रिंसिपल सर तरीके शू मूकीशु वोज मूकीशु तो वोट वोज हवे शू मूकीशु भाई प्रिंसिपल सर आवी गया छे तो आपणे कर्तानी अर्थात ट्रस्टीनी जरूर पड़शे ए शू हशे वाक्यनी शरूआतमां आपेलो शब्द अर्थात जया तो वोट वोज जया राइटिंग एंड देन हाँ आपणे अ पोएम थी लईने प्रश्न बनाव्यो तो अ पोएम लखशुं नहीं एना पछीनो बाकी रहेलो शब्द शुं छे तो के इन द मॉर्निंग चलो आ पण प्रश्न थई गयो छे पूरो हवे तमे प्रश्नार्थ वाक्य बनावो छो तो अंते प्रश्नार्थ चिन्ह होवुं जरूरी छे हवे आपणे इन द मॉर्निंग ने लईने क्वेश्चन बनावानो छे तो के रीते बनावशुं तो इन द मॉर्निंग नी जग्याए आपणे शुं मूकी देशुं प्रश्न बनावो छे तो वेन मूक्या पछी हवे तो खबर छे के प्रिंसिपल सर वोज छे ट्रस्टी श्रीओ मां जया छे अने पछी क्रियापद तरीके मीन्स बाळको मां राइटिंग छे तो हवे शुं मूकवानुं छे तो के वधे शुं छे जुओ तो वेन वोज जया राइटिंग इट मीन्स आपणे आ बधुं लखी दीधेल छे हवे अ पोएम एंड इन द मॉर्निंग बचे छे तो हवे आपणे इन द मॉर्निंग तो लखवानुं छे नहीं तो हवे आपणे कर्म एड करी दईए आ पोएम ए कर्म तरीके एड करी अने प्रश्नार्थ छे केम के आपणे आ जे वाक्य बनाव्युं छे ए वाक्य पोएम थी लईने बनावेल नथी ए वाक्य इन द मॉर्निंग थी लईने बनावेल छे एटले अ पोएम लखशुं इन द मॉर्निंग लखशुं नहीं तो आ रीते आपणे प्रश्नार्थ वाक्य बनावशुं आई गो टू स्कूल एवरी डे हवे जो पहेला तो ए वाक्यमां जुओ के तमने कोई सहायकारक क्रियापद देखाय छे मने तो भाई नथी देखातू तमने देखाय छे तो के नथी तो आपणे कोना तरफ फोकस करशुं तो के क्रियापद तरफ फोकस करशुं क्रियापद आपेल छे गो गो अर्थात क्रियापदनुं मूळ रूप आपेल छे वी वन छे वी वन होय तो एमांथी कयो सहायकारक छूटो पड़शे डू अने क्रियापदनुं मूळ रूप इट मीन्स गो ज रहेवानो छे हाँ तो हवे आपणे प्रश्नार्थ वाक्य बनावानो प्रयत्न करीए अहीं आई थी प्रश्न आई नी नीचे होय अंडरलाइन स्कूल नी नीचे होय के पछी एवरीडे नी नीचे होय तो केई रीते प्रश्न बनावशुं तो के आई नी जग्याए छ तो मात्र आपणे हू मूकी आगळनुं वाक्य एमना एम अने प्रश्नार्थ जी जो स्कूल क्यां जाओ छो तो के स्कूले स्कूल शुं दर्शावे छे तो के स्थळ सूचक शब्द छे હવે સ્થળ સૂચક શબ્દ હોય તો સેનાથી પ્રશ્ન બનાવશું આપણે વેર એવરી ડે દરરોજ દરરોજનો સમય ઓકે સમય છે તો સેનાથી બનાવશું વેનથી પ્રશ્ન બનાવશું હવે વેરની જો વાત કરવી હોય તો વાક્યની શરૂઆતમાં શું મૂકી દેશું આપણે વેર મૂકી દેશું હા હવે આપણે શેની જરૂર છે તો કે સહાયકારક ક્રિયાપદની જે આપણે છૂટું પાડીશું છૂટું પડ્યું ડૂ તો મૂકી દો ડૂ હા હવે આપણે કર્તાની જરૂર છે કર્તા તરીકે છે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ આઈ વેર ડુ આઈ હવે ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ ગો આપેલ છે વેર ડુ આઈ ગો હવે આપણે ટુ મૂકશું નહીં એ ટુ તો જવા તરફની ક્રિયા છે સ્કૂલ તરફ જવાની ક્રિયા હોવાથી ટુ મૂકેલ છે પરંતુ એ સ્કૂલને જ લઈને આપણે આખો પ્રશ્ન બનાવીએ છીએ તો ટુ સ્કૂલ આપણે મૂકશું નહીં હવે શું મૂકી દેશું માત્ર વેર ડુ આઈ ગો એવરી ડે બની ગયો પ્રશ્ન હવે એવરી ડે ને લઈને પ્રશ્ન બનાવવાનો છે આગળ મેં એક વેન થી બનાવીને શીખવાડ્યો છે તો એવરી ડે થી લઈને તમે બનાવવાનો પ્રયત્ન કરજો હવે એ મગન થી લઈને પણ તમારે બનાવવાનો છે કેમ કે વાક્યની શરૂઆતમાં કર્તાની નીચે લાઈન છે એટલે માત્ર હુ થી પ્રશ્ન બનશે હા હવે જુઓ આપણે યુની નીચે લાઈન છે તમને એ પણ ખ્યાલ છે કે કોલ્ડ એ ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી જો કોઈ શબ્દ આપવામાં આવે તો એ કર્મ હોય છે અને કર્મની સ્થાને કોઈ સર્વનામ હોય તો એ સર્વનામનું કર્મ વિભક્તિનું રૂપ છે હા હવે જુઓ એટલે આપણે ચર્ચા કર્યા પછી
पहला आपणे सहायकारक क्रियापद जोई लीए। सहायकारक क्रियापद छे अहींया तो के ना भाई, सहायकारक क्रियापद तो छे नहीं, इटनीस प्रिंसिपल शरतो आपेला छे नहीं। तो ए बाळकोना रूपने आधारे जोईए बाळको केवा छे एना प्रमाणे। तो बाळको जो तो कॉल्ड ईडी लागेल छे, ईडी प्रति अर्थात आ तो ભૂતકાળનું રૂપ છે, વી ટુ છે, વી ટુ છે અર્થાત કે ડીડ છૂટવું પડશે અને ક્રિયાપદનું મૂળ રૂપ રહેવાનું છે, ઇટ મીન્સ ડીડ અને કોલ આપણે લીધા અહીં। હા, હવે આપણે પ્રશ્ન થયો કે યુની નીચે અંડરલાઈન છે, ઇટ મીન્સ આ તો કર્મ વિભક્તિનું રૂપ છે અને કર્મની જગ્યાએ સર્વનામ આપેલ છે। નામ આપેલ હોય ત્યારે વોટથી પ્રશ્ન બનાવ્યો, સર્વનામ આપેલ હશે ત્યારે, તો કે ત્યારે તમને હુમથી પ્રશ્ન બનાવવાનો રહેશે। તો ચાલો યુની જગ્યાએ યુની માટે શું વાપરી દેશું, હુમ, અને હુમ પછી આપણે શું જોઈશે, પ્રિન્સિપલ સર, તો પ્રિન્સિપલ સર માટે ડીડ મૂક્યું, તો ડીડ, અને પછી આપણે ટ્રસ્ટી શ્રીઓ તો સિર્વિસ કરતા કરતા તરીકે મગન, અને પછી હા પછી તો આપણે બાળકો જોઈશે, અને બાળકો આગળ પ્રિન્સિપલ સર બહુ ગુસ્સામાં છે, તો બાળકો એના મૂળ રૂપમાં, ઇટ મીન્સ કોલ, હુમ દીટ મગન કોલ। આપણે આ રીતે વાક્ય બનાવી શકીએ છીએ, મગન થી લઈને તમારે વાક્ય બનાવવાનું રહેશે। ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ, ધે ઈટ મંચુરિયન। હા, હવે ધે ઈટ મંચુરિયન, ભાઈ આ કયો ટેન્સ છે, આપણે સહાયકારક ક્રિયાપદ જો આપણને નથી મળતું, ઈટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, ઈટ એટ ઈટન મૂળ રૂપ હોવાથી અહીં શું છૂટવું પડે છે, ડુ, અને એનું મૂળ રૂપ ઇટ મીન્સ ઈટ જ રહે છે। તો આ ધે અને મંચુરિયાની નીચે અંડરલાઈન હોય ધ ટાઈમ, તમે શેનાથી ક્વેશ્ચન બનાવશો, તો કે ધેની નીચે અંડરલાઈન છે અર્થાત કે વાક્યમાં કર્તાની નીચે, તો હુ, અને મંચુરિયાની નીચે અંડરલાઈન છે તો શેનાથી બનાવશું, તો કે મંચુરિયન નીચે અંડરલાઈન છે અર્થાત ખાય છે ભાઈ, શું ખાય છે, તો કે મંચુરિયન, શુંથી પ્રશ્ન મળ જવાબ મળ્યો એટલે વોટથી પ્રશ્ન બનશે। હા, દેથી તમે બનાવી શકો છો કે દેની જગ્યાએ માત્ર હુ મૂકી, હુ ઈટ મંચુરિયન પ્રશ્નાર્થી, તમે ઈટની જગ્યાએ એડ્સ પણ કરી શકો છો, કેમ કે ત્રીજા પુરુષ એકવચનની સાથે વધારે પડતો એનો ઉપયોગ થતો હોય છે, મોટાભાગે આપણે એ જ જોવા મળશે। તો હવે આપણે જોઈએ મંચુરિયનની જનરલ લાઈન છે, વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો એની જગ્યાએ વોટ મૂક્યા પછી, હા, તો સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ મેળવ્યું, પછી આપણે જોઈ છે ટ્રસ્ટી શ્રીઓ કોણ છે વાક્યની શરૂઆતમાં કરતા, દે, વોટ ડુ દે, અને પછી બાળકોનું મૂળ રૂપ ઇટ મીન્સ ઈટ, અને પ્રશ્નાર્થ ચિહ્ન, તો આ રીતે બનાવ્યું। જો આપણે જોઈએ, હા, આપણે જેટલા પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે, પ્રશ્નાર્થ વાક્યો છે એ બધા જોવાના છે। હવે આપણે જોઈએ જયાની નીચે હોય તો હુથી પ્રશ્ન, તો પછી આ મીનાઝની નીચે અંડરલાઈન હોય તો માત્ર ત્યારે શું કરવું, જો અહીંયા પોસ્ટોફિયસનો ઉપયોગ થયેલ છે, હા, અર્થાત આ તો પઝેસિવ નાઉન છે, અને પઝેસિવ નાઉનની નીચે અંડરલાઈન જોવા મળે એટલે આપણે બનાવશું વાક્ય હુઝથી। હા, જોવા મળ્યું ને, તો આપણે વાક્ય હુઝથી બનાવવાનું છે, તો એ મીનાની જ, મીનાઝની જગ્યાએ શું મૂકશું, હુઝ મૂકશું, અને હુઝ પછી શું જરૂર છે, તો કે તમને ખ્યાલ હોય તો હુઝ પછી નામ અર્થાત કે માસી આવે છે, અને માસી એટલે શું, તો કે જે તે નામની ચેનલ લાઈન, એપોસ્ટ્રોફી નામની નીચે લાઈન છે એના પછીનો શબ્દ, એટલે એ આપણા બનશે માસી। તો હુઝ સિસ્ટર, હા, આપણે એ તો ભૂલી ગયા કે અહીં પ્રિન્સિપલ સર કયા છે, તો જો એ બીજા કોઈ દેખાતા નથી તો બાળકો પાસે જઈ, બાળકો કેવા છે, ઈડી પ્રત્યે લાગે છે અર્થાત વી ટુ છે, અર્થાત છૂટું પડવાનું છે અહીં ડીડ, અને મૂળ રૂપે નું કોલ થશે। તો હુઝ સિસ્ટર, ઓકે, ટીચર આવી ગયા, માસી આવી ગયા, હવે આપણે પ્રિન્સિપલ સર જોઈએ છે એટલે શું આવશે, ડીડ, અને પછી આપણે ટ્રસ્ટીસ જોઈએ છે એટલે જયા, હવે શુંની જરૂર છે, તો કે બાળકોની, પ્રિન્સિપલ સર બહુ ગુસ્સામાં છે, ડુ ડઝર ડીડ અને પ્રિન્સિપલ સર તપેલા, તો હુઝ સિસ્ટર ડીડ જયા કોલ, પ્રશ્નાર્થ ચિહ્ન। નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ લાઈક બ્લુ સારી। હવે કદાચ જોઈ આઈની નીચે અંડરલાઈન હશે તો હુથી બનાવશું, હા, હવે આખી બ્લુ સાડીની નીચે અંડરલાઈન હશે, આખા બ્લુ સાડીની નીચે, તો આપણે વોટથી પ્રશ્ન બનાવશું, કેમ કે માયાને ગમે છે, સોરી, મને ગમે છે, શું ગમે છે, બ્લુ સાડી ગમે છે, શુંથી પ્રશ્ન પૂછતા વોટ બને છે, હા, તો કદાચ ગમે, મને સાડી ગમે છે,
साड़ी गमे छे तने, कई साड़ी गमे छे, मने ब्लू साड़ी गमे छे। इट मीन्स के आ साड़ी नु शू आपेल छे, तो के साड़ी ना अर्थ में वधारो करे छे, एडजेक्टिव अर्थात विशेषण आपेल छे। मात्र ब्लू नी नीचे अंडरलाइन आपेल हशे नी नीचे, तो के मात्र ज्यारे तमने ब्लू नी नीचे अंडरलाइन आपेल हशे तो त्यारे सेनाथी बनावशो क्वेश्चन, तो के कई साड़ी, कई साड़ी। इट मीन्स अहीं पसंदगी नो भाव छे, इट मीन्स विच। तो बनावीए विच थी प्रश्नार्थ वाक्य, तो एनी जग्या आपणे मूकशुं विच, अने विच पछी जोईशे आपणे शुं जोईशे, तो के तमने आगळ जोई ग्या छो के हाउ मेनी, हाउ मच, विच अने हूज पछी मासी होवा जोईए। तो अहीं मासी कोण छे, तो के अहीं छे मासी तरीके साड़ी। तो विच साड़ी, हवे आपणे प्रिंसिपल सर जोईशे, तो प्रिंसिपल सर माटे आपणे बाळको तरफ जवुं पड़शे। बाळको कया रूपमां छे, लाइक એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, અર્થાત ડૂ અને લાઈક છૂટું પડે છે, તો વીચ સારી, પછી આવશે ડુ। હા, ઇટ મીન્સ પ્રિન્સિપલ સર આવી ગયા, આ માસી છે, ટીચર છે। હવે અહીં આપણે જોઈશે, હા, કરતા, ઇટ મીન્સ ટ્રસ્ટ છે, અને વાક્યની શરૂઆતનો શબ્દ ઇટ મીન્સ આઈ। આઈ ગમે ત્યાં હોય, હંમેશા કેપિટલમાં હોય છે, જ્યારે એકલો હોય છે ત્યારે। વીચ સારી ડુ આઈ, ક્રિયાપદનું મૂળ રૂપ, ઇટ મીન્સ લાઈક પ્રશ્નાર્થી। જો કે જ્યારે આઈ અને યુ આપેલ હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા જવાબ આપતી વખતે ચેન્જ થઈ જતું હોય છે, આઈની જગ્યાએ આપણે યુ મૂકવાનું હોય છે, પરંતુ અત્યારે આપણે માત્ર એને ફોર્મેશન કરવાનું શીખીએ છીએ, એટલા માટે અહીં આઈ મૂકેલ છે, અને તમારા લેવલ પ્રમાણે એ ચાલશે, અને જો તમે આઈની જગ્યાએ યુ મૂકશો તો પણ અત્યારે ચાલશે। ભૂરીબેન ઇટ્સ 10 લાડુસ, ઓકે, તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે આઈની જગ્યાએ યુ શા માટે। કદાચ હું તમને પૂછું કે તમને કઈ સાડી ગમે છે, ઇટ મીન્સ તમને, ઇટ મીન્સ યુ થી પ્રશ્ન પૂછું છું, વિચ સાડી ડુ યુ લાઈક, તમને કઈ સાડી ગમે છે, તો હું શું કહીશ કે મને આ સાડી ગમે છે, આઈ લાઈક બ્લુ સાડી, બરાબર। તો જ્યારે યુ થી પ્રશ્ન પૂછો તો ત્યારે આઈ થી જવાબ મળે છે, બરાબર। તો આ રીતે આપણે આઈની જગ્યાએ યુ મૂકવા માટે તમને પ્રેફરન્સ આપેલ છે। ચાલો હવે આગળ જોઈએ, ભૂરી બેન ઇટ્સ 10 લાડુસ, કે ભૂરી બેન 10 લાડવા ખાઈ જાય છે, બોલો એવા છે ભૂરી બેન। હવે અહીં 10 ની નીચે અંડર લાઈન કરેલ છે, ભૂરી બેન ની નીચે તો ખ્યાલ છે કે નીચે અંડર લાઈન હોય તો માત્ર હું થી પ્રશ્ન બનાવવાનો રહેશે, પણ અહીં 10 ની નીચે અંડર લાઈન આપેલ છે, જો આખું 10 લાડુસ ની નીચે અંડર લાઈન આપેલ હોય તો ખાય છે ભાઈ, શું ખાય છે, 10 લાડુ, અર્થાત વોટ થી પ્રશ્ન બનાવત, પણ અહીં 10 સંખ્યા ની નીચે, હવે લાડુ છે ને 1 2 3 આપણે ગણી શકીએ છીએ, તો એના માટે આપણે બનાવશું ક્વેશ્ચન, હાઉ મેની થી પ્રશ્ન બનાવવાનો પ્રયત્ન કરીએ, જો કે એનાથી જ બનશે પ્રશ્ન, કેમ કે 10 આપેલ છે, સંખ્યા આપેલ છે, કોઈ સંખ્યાની નીચે અંડરલાઈન આપેલ હોય ત્યારે હાઉ મેની થી પ્રશ્ન બનાવવાનો રહેશે, તો ચલો મૂકી દઈએ આપણે હાઉ મેની। હવે હાઉ મેની આવી ગયા પછી આપણે માસીની જરૂર છે, અને માસી કોણ બનશે, લાડુસ, તો મૂકી દો હાઉ મેની લાડુસ, ઓકે, ચલો આ તો મૂકી દીધું આપણે। એના પછી આપણે પ્રિન્સિપલ સર, તો અહીં કોઈ દેખાય છે, તો કે ના, તો કે બાળકો તરફ જાઓ, બાળકોનું કેવું રૂપ છે, તો બાળકો થોડા થોડા તોફાની છે, હા, તો હવે જો અહીં B5 નું રૂપ આપેલ છે, એસ કે એસ દેખાય છે, હા, તો શું છૂટું પડશે, ડઝ, અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ઈટ, હા, તો હાઉ મેની લાડુસ, એની પછી આપણે શું મૂકવું પડશે, પ્રિન્સિપલ સર તરીકે શું મળ્યું આપણે, ડઝ મળ્યું, તો હાઉ મેની લાડુસ ડઝ, પછી આપણે કોણ જોઈએ છે, ટ્રસ્ટી તરીકે, કરતા તરીકે કોણ છે અહીં, તો કે વાક્યની શરૂઆતમાં આપેલો શબ્દ ભૂરી બેન, ચલો ભૂરી બેન એ પણ મૂકી દીધું, હા, હવે પ્રિન્સિપલ સર અહીં ગુસ્સામાં છે, તો ક્રિયાપદનું કેવું રૂપ, મૂળ રૂપ આવશે ઈટ, અને પ્રશ્નાર્થ છે, તો બની ગયેલ છે આ વાક્ય। હવે લાસ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, તો આઈ બોટ 3 લિટર્સ ઓફ મિલ્ક, હા, હવે તમને અહીંયા 3 લિટર્સની નીચે અંડરલાઈન આપેલ છે, ભાઈ 3 લિટર્સ, હા, જેનો આપણે મિલ્ક જે છે એને આપણે 1 2 3 4 5 એમ ગણી શકતા નથી, અર્થાત ગણી ન શકાય એવા એની આગળ આપેલા શબ્દની નીચે અંડરલાઈન હોય, તો આપણે બનાવશું હાઉ મચ થી પ્રશ્ન, હા, તો હવે આપણે શરૂઆતમાં શું મૂકી દઈએ, હાઉ મચ, ઓકે, ચાલો હવે આપણે હાઉ મચ, હાઉ મેની, હુઝ અને વિચ થી જ્યારે પ્રશ્ન હોય ત્યારે માસી જોઈએ છે, તો માસી તરીકે કયું નામ આપેલ છે એના પછી, તો કે મિલ્ક, અને મિલ્ક પછી જોઈશે આપણે, ઇટ મીન્સ માસી પછી પ્રિન્સિપલ સર, તો અનુરૂપ જુઓ, કેમ કે બીજા કોઈ સહાયકારક ક્રિયાપદ આપેલ નથી, તો એના ક્રિયાપદ પર ફોકસ કરીએ, બોટ આપેલ છે, હા, ઇટ મીન્સ એ તો બાય બોટ બોટ, ક્રિયાપદનું V2 છે, V3 હોઈ શકે નહીં, V3 હોવા માટે આગળ હેવ હેઝ
હેડ અથવા તો કોઈ પણ પેસિવ કન્સ્ટ્રક્શનમાં એનીઝ આર વોઝવેર હોવા જોઈએ એ નથી, મીન્સ વી ટુ છે. વી ટુ હોવાથી ડીડ છૂટું પડે છે અને મૂળ રૂપ એનું છે બાય. તો હવે પ્રિન્સિપલ સર તરીકે શું મૂક્યું? ડીડ. તો હાઉ મચ મિલ્ક ડીડ, હવે આની જગ્યાએ તમે યુ પણ પુટ કરી શકો છો, રીઝન તમને ખ્યાલ છે. તો હાઉ મચ મિલ્ક ડીડ યુ, હવે આનું મૂળ રૂપ જોઈશે, ઇટ મીન્સ બાય. બાળકો તો જોઈશે, ટ્રસ્ટી આવી ગયા પછી બાળકો, ઇટ મીન્સ એનું. અને પાછું આગળ ડીડ આવ્યું પ્રિન્સિપલ સર, બહુ તો પહેલા તો બાળકોનું મૂળ રૂપ, ઇટ મીન્સ બાય, અને પ્રશ્નાર્થ ચિહ્ન, બીજું કંઈ બચતું નથી. તો આ રીતે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનને ફોર્મ કરી શકીએ છીએ. અને આ શીખવું તમારી માટે અત્યારે સહેલું પડશે, કેમ તો કે ટેન્સ વિશેની સમજૂતી તમે મેળવી લીધેલ છે. થેન્ક યુ.